લગ્ન કરવા છે રાજા અને રાણીની જેમ, કે પછી ખોવાઈ જવું છે પેલેસની શાન અને પ્રકૃતિ સાથે? તો આજે જ બુક કરો તમારો સ્ટે અથવા તમારી ઇવેન્ટ balarampalace.com પરથી. નમસ્કાર. ગુજરાતમાં અત્યારે અતિભારે વરસાદ મોટા ભાગના વિસ્તારોમાં પડી રહ્યો છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં તો મેઘ તાંડવ જેવી સ્થિતિ થઈ ગઈ છે. અલગ અલગ સિસ્ટમ છે જેની અસર ગુજરાત પર થઈ રહી છે. પરેશભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે અને સમજવું છે કે કઈ કઈ સિસ્ટમની અસર થઈ રહી છે, કારણ કે બંગાળની ખાડીમાં જે લો પ્રેશર સિસ્ટમ બની હતી એની અસર દેખાઈ જ રહી છે કે કેટલો અતિભારે વરસાદ પડી રહ્યો છે. પરેશભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ તમે અમારી સાથે જોડાયા. પહેલો સવાલ મારો એ છે કે પોરબંદર, જૂનાગઢ, કચ્છ, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં અત્યારે એટલો ભારે વરસાદ પડે છે કે આખા ઘરને ઘર તણાઈ જાય. ચોક્કસથી બહેનબેન, આમ જોવા જઈએ તો અત્યારે જે વરસાદ પડી રહ્યા છે તે સામાન્ય નથી. અમે વારંવાર કહેતા હોય કે ભારે થી અતિ ભારે, અને મને યાદ છે ત્યાં સુધી લગભગ 4-5 દિવસ પહેલા આપણે જે કે જમાવટના માધ્યમથી વરસાદની ચર્ચા થતી હતી ત્યારે મેં આપને જણાવ્યું હતું કે અતિ ભારે કરતા પણ જો કોઈ શબ્દ હોય તો હું વાપરવાનું પસંદ કરીશ, કેમ કે આ પ્રકારના વરસાદોની આશંકા અમને ઘણા દિવસથી હતી. અને એ જ પ્રમાણે જે જુલાઈમાં અમે માનતા હતા કે અતિભારે વરસાદો નોંધાશે, એ પ્રકારના અતિભારે વરસાદો છે એ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોની અંદર જોવા મળ્યા છે. આમ જોવા જઈએ તો જે 15 જુલાઈ સુધી રાજ્યની અંદર જે વરસાદો હતા તે છૂટાછવાયા અને મધ્યમ વરસાદો હતા. એ પછી આપણે 16 જુલાઈ 2024 થી જે વરસાદનો રાઉન્ડ ચાલુ થયો, આ વરસાદ છે મૂળ મેઇન જોવા જઈએ તો અરબ સાગરની અંદર અત્યારે વરસાદી સિસ્ટમ છે ને એક સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે. આ સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે 16 જુલાઈ 2024 ના રોજ સારા વરસાદો જોવા મળ્યા, જેમાં સૌરાષ્ટ્રના લગભગ તમામ વિસ્તારોની અંદર આ વરસાદો નોંધાયા હતા. 17 તારીખના રોજ એ સાયક્લોનિક સર્ક્યુલેશન અરબ સાગરની અંદર સૌરાષ્ટ્રથી થોડુંક દૂર ખસ્યું, જેના કારણે 17 તારીખના રોજ કોઈ સારું પરફોર્મન્સ વરસાદનું જોવા નહોતું મળ્યું. પણ ગઈકાલે 18 તારીખથી ફરીથી એ સાયક્લોનિક સર્ક્યુલેશન ગુજરાતથી નજીક આવ્યું છે અને ગુજરાતની અંદર ધોધમાર વરસાદો પડી રહ્યા છે, જેની અંદર દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લા, સૌરાષ્ટ્રનું ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દ્વારકા, જામનગર છે, રાજકોટના અનેક વિસ્તારો છે અને કચ્છ જિલ્લાના દરિયાઈ કાંઠાના તમામ તાલુકાઓ છે. આ તમામ તાલુકાઓની અંદર જે વરસાદ પડી રહ્યા છે પાયલબેન, મહત્વની વાત તો એ છે કે સામાન્ય કરતા વધારે જે વરસાદો કહેતા હોય એની અંદર 12 થી 15 ઇંચ અને અમુક જગ્યાએ 17-18 ઇંચ સુધીના વરસાદો છે એ છેલ્લી 24 કલાકની અંદર સૌરાષ્ટ્રની અંદર નોંધાયા છે. અને હજુ આ વરસાદ છે એ હમણાં શાંત થાય કે વરસાદ ધીમો પડે કે વરસાદની તીવ્રતામાં ઘટાડો થાય તેવી શક્યતાઓ લાગતી નથી. કેમ કે અત્યારની તારીખે વાત કરવા જઈએ તો આજે 19 જુલાઈ 2024 ના રોજ બપોરે 11 વાગ્યા સુધીનું જે અમારું છેલ્લું પ્રિડિક્શન છે બેન, એ મુજબ જોવા જઈએ તો અત્યારે જે વરસાદી સિસ્ટમ છે એ પશ્ચિમ સૌરાષ્ટ્રના દ્વારકાથી પશ્ચિમ દિશામાં અરબ સાગરની અંદર સ્થિર છે અને એક મોટો ચક્રાવ ફરી રહ્યું છે. એક પ્રકારે સાયક્લોનિક સર્ક્યુલેશન છે, જે સર્ક્યુલેશનને કારણે આવતીકાલે 20 તારીખ સાંજ સુધી સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર હજુ પણ ભારે વરસાદની શક્યતાઓ છે, જેમાં ખાસ કરીને કચ્છના નલિયા છે, માંડવી, જે ગાંધીધામ, કંડલા, ભચાઉ, ભુજ, અંજાર અને નખત્રાણા, આ તમામ વિસ્તારો એવા છે કે જ્યાં સારો એવો વરસાદ નોંધાય તેવી શક્યતાઓ અમે માની રહ્યા છે. સૌરાષ્ટ્રની વાત કરવા જઈએ તો સૌરાષ્ટ્રની અંદર જામનગર, દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ અને જૂનાગઢ આટલા જિલ્લા એવા છે કે જેને આપણે રેડ એલર્ટ આપી શકીએ, ત્યાં હજુ પણ આવતીકાલે સાંજ સુધી ભારેથી અતિ ભારે વરસાદ નોંધાય તેવી શક્યતાઓ છે. એ સાથે દક્ષિણ ગુજરાતના જે તમામ જિલ્લા છે જેની અંદર સુરત, વલસાડ, વાપી, નવસારી, બારડોલી, ડાંગ આ તમામ વિસ્તારો જે છે એ તમામ વિસ્તારોની અંદર પણ આવનારા 24 થી 36 કલાક સુધી મધ્યમથી હળવા અને કોઈ જગ્યાએ ભારે વરસાદો છે એ ચાલુ રહેશે. ઓલ ઓવર જોવા જઈએ તો આની સૌથી વધારે તીવ્રતા છે એ મેં આપણે સૌરાષ્ટ્રના જિલ્લા જણાવ્યા ને બેન, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દ્વારકા, જામનગર આટલા જિલ્લાની અંદર, આ 5 જિલ્લાની અંદર વધારે તીવ્રતા સાથે આવતીકાલે સાંજ સુધી આ વરસાદ નોંધાતો રહેશે. અને આ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ ધીમે ધીમે નબળું પડશે, ત્યાં આપણે ફરીથી બીજો એક વરસાદ છે એ બંગાળની ખાડી તરફથી આવી જશે, જેનું મેઇન કારણ છે. આમ જોવા જઈએ તો ગઈકાલથી બંગાળની ખાડીની અંદર એક લો પ્રેશર બની ચૂક્યું હતું, એ લો પ્રેશર છે અત્યારે ઓરિસ્સાના દરિયાકાંઠા નજીક પહોંચી ગયું છે અને એ લો પ્રેશર મજબૂત થતા થતા અત્યારે ડિપ્રેશનની કેટેગરી સુધી આવી ગયું છે. હવે આ અત્યારે જે ડિપ્રેશન બંગાળની ખાડીની અંદર છે એનો અત્યારનો જે અલગ અલગ સેટેલાઇટના માધ્યમથી જે અમે એનો ટ્રેક જોયો છે
એ ટ્રેક છે અત્યારે ઓરિસ્સા થઈ અને મધ્યપ્રદેશ અને મધ્યપ્રદેશ થઈને ગુજરાત ઉપરથી પસાર થશે, એટલે લગભગ તો એનું જે સેન્ટ્રલ પાર્ટ હોય છે અમદાવાદ ઉપરથી પણ પસાર થાય તેવી અમને શક્યતાઓ દેખાઈ રહી છે, જેને કારણે 21 અથવા તો 22 જુલાઈથી ફરીથી પાછા વરસાદો જોવા મળે તેવી શક્યતાઓ છે. કેમ કે 16 તારીખથી બેન જે વરસાદનો રાઉન્ડ ચાલુ થયો છે, આ રાઉન્ડ અરબ સાગર તરફથી હતો ને એ 20 તારીખે પૂર્ણ થઈ રહ્યો છે, એટલે આવતીકાલે રાત્રે પૂર્ણ થઈ રહ્યો છે. 20 તારીખથી અરબ સાગરનો રાઉન્ડ પૂરો થશે પણ 21 તારીખથી બંગાળની ખાડીનો રાઉન્ડ ચાલુ થઈ જશે. એટલે આ વરસાદ છે બેન એ કન્ટિન્યુ છે, એ 28 અથવા તો 29 જુલાઈ સુધી કન્ટિન્યુ ચાલુ રહેશે. હવે અત્યાર સુધીમાં આપણે સૌરાષ્ટ્રમાં સારા એવા વરસાદો પડી ગયા છે. હા, એક વાત અલગ છે કે સુરેન્દ્રનગર, મોરબીના અમુક વિસ્તારો અને બોટાદના અમુક વિસ્તારોની અંદર વરસાદનું પરફોર્મન્સ થોડુંક નબળું છે, છતાં પણ હજી બંગાળની ખાડી તરફથી વરસાદ આવી રહ્યો છે ને 21 તારીખથી રાઉન્ડ ચાલુ થશે. એમાં જે સૌરાષ્ટ્રના બાકી રહી ગયા હોય એ ભાગોમાં પણ સારો વરસાદ પડે, કચ્છના રાપર તાલુકાની અંદર પણ સારો વરસાદ પડે અને મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના જે તમામ ભાગો છે એમાં પણ સારો વરસાદ છે એ રાઉન્ડની અંદર જોવા મળે તેવું હાલ અનુમાન છે. જો એ અત્યારે સિસ્ટમ આવી રહી છે, એ સિસ્ટમનો કોઈ ટ્રેક ન ચેન્જ થાય, એ સિસ્ટમ બીજી તરફ ફંટાઈ ન જાય તો આપણે આ શક્યતાઓ છે એ ચોક્કસથી માની શકીએ છીએ. ભાઈબેન પરેશભાઈ, તમે જુનાગઢ રહો છો, ત્યાં કેવી પરિસ્થિતિ છે? જુનાગઢમાં આમ જોવા જઈએ તો બેન છેલ્લા 24 કલાકની અંદર લગભગ આંકડા મને ખબર નહીં ગવર્નમેન્ટ તરફથી શું આવ્યા છે, પણ જે હું વ્યક્તિગત જે એક વેધર એક્સપર્ટ છે, વેધર એક્સપર્ટ તરીકે હું પણ જે વરસાદની માત્રા છે એને અમે માપતા હોય છે એ પ્રમાણે જોવા જઈએ તો 16.5 ઇંચ વરસાદ છે જુનાગઢની અંદર છેલ્લા 24 કલાકની અંદર વરસી ચુક્યો છે, જેમાં ખાસ કરીને ગઈકાલે બપોર બાદથી એટલે કે લગભગ 3-4 વાગ્યાથી વરસાદ ચાલુ થયો, એ સાંજે 10 વાગ્યા સુધીમાં 2-3 રાઉન્ડ આવ્યા અને એ 3 રાઉન્ડ છે લગભગ 1-1 કલાકના રાઉન્ડ હતા, એ એકદમ તીવ્રતા સાથે જોવા મળ્યા. રાતભર જુનાગઢની અંદર મધ્યમથી ભારે વરસાદ છે રાતભર ચાલુ રહ્યો અને બેન ખાસ કરીને વહેલી સવારનો જે સમય હતો, વહેલી સવારે 5 વાગ્યાથી લઈ અને સવારે 10 વાગ્યા સુધી જે વરસાદ પડ્યો ને એ ભયાનક વરસાદ જુનાગઢની અંદર જોવા મળ્યો, અતિ ભારે વરસાદ જોવા મળ્યો અને ખાસ કરીને વચમાં વરસાદ ધીમો પડતો હતો, મને તો ડર હતો જેવી રીતે સવારે 7 વાગે વરસાદની તીવ્રતા હતી જુનાગઢની અંદર, જો એ વરસાદ 1 કલાક વરસ્યા પછી થોડુંક તીવ્રતા ઘટી ગઈ, જો એ તીવ્રતા ન ઘટી હોત તો ગયા વર્ષે જે પરિસ્થિતિનું નિર્માણ થયું હતું એ સેમ પરિસ્થિતિ એટલે કે અતિવૃષ્ટિનો માહોલ પણ જુનાગઢ કદાચ આજ જોઈ લે, આવી પરિસ્થિતિ આજે જુનાગઢની અંદર જોવા મળી. અત્યારે પણ જુનાગઢની અંદર જ્યાં જોઈએ ત્યાં ચારો તરફ પાણી પાણી છે અને હજુ પણ વરસાદ રોકાયો નથી, વચમાં ક્યારેક બ્રેક આવે છે પણ 1 કે 2 કલાકના વિરામ બાદ ફરીથી વરસાદ પાછો ચાલુ થઈ જાય છે અને હળવા મધ્યમથી ભારે વરસાદ જુનાગઢમાં પણ ચાલુ છે. આમ જોવા જઈએ તો અત્યારે જુનાગઢ, ગીર સોમનાથ અને પોરબંદર આ તમામ જે જિલ્લાઓ છે એ તમામ જિલ્લાઓની નદીઓ અત્યારે બે કાંઠે વહી રહી છે, એટલે કહી શકાય અમુક વિસ્તારની અમુક નદીઓમાં બેન એટલા પાણી છે કે મોટી ઉંમર વાળા લોકો એવું કહી રહ્યા છે કે અમારી ઉંમર દરમિયાન કે અમારા જીવનકાળ દરમિયાન અમે ક્યારેય પણ આ નદીની અંદર એટલું પાણી નથી જોયું, આટલી ભારી માત્રામાં એટલી તીવ્રતા સાથે નદીઓ અહીંયા ગાંડી દૂર વહી રહી છે. આ 5 જિલ્લા છે એ અત્યારે આપણે આમ કહી શકાય કે અતિવૃષ્ટિ હજી માહોલ સર્જાયો નથી પણ આ પાણી છે ને એ જે પ્રકારે જઈ રહ્યું છે એ પ્રકારે જે દરિયાઈ કાંઠાના એકદમ નજીક દરિયાથી ગામડાઓ છે ને એની હાલત તો હજી આવનારા 24 કલાકની અંદર ખરાબ થશે, કેમ કે જુનાગઢ હોય, અમરેલી હોય, ગીર સોમનાથ હોય, જામનગર હોય, આ તમામ પાણી છે દરિયા તરફ જઈ રહ્યા છે ને એ દરિયા તરફ પાણી જાય એટલે ત્યાંના ગામડાઓ છે એ ડૂબમાં જતા હોય છે ને અત્યારે ખેડ વિસ્તાર જેને કહેવાય છે દરિયાઈ કાંઠાનો વિસ્તાર હોય એને એ ખેડ વિસ્તારના તમામ વિસ્તારોની અંદર અત્યારે ખેતરોમાં કમર સુધીના પાણી છે એટલે ત્યાંનો ચોમાસુ પાક છે એ 100% અત્યારે ફેલ ગણીને ચાલજો બેન, આ બહુ મોટી નુકસાની છે આ વરસાદને કારણે. અચ્છા પરેશભાઈ, બંગાળની ખાડીમાં તો લો પ્રેશર સિસ્ટમની આપણે વાત કરી હતી પણ એના સિવાય તમે કહ્યું કે આ બાજુ એક સર્ક્યુલેશન સિસ્ટમ બની છે, એના સિવાય જે દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્રનો જે દરિયાકાંઠાનો આખો વિસ્તાર છે ત્યાંથી પણ જે પ્રેશર કહેવાય કે ત્યાંથી પણ એક ટ્રફ પસાર થતો હોય છે, તો કઈ એવી સિસ્ટમો બની છે આખી? 3 કે 4 સિસ્ટમની વાત તો મેં ઘણી બધી જગ્યાએ સાંભળી પણ કઈ કઈ સિસ્ટમો બની છે જેના કારણે ગુજરાતમાં આટલો અતિ ભારે વરસાદ પડે છે અને કયા વિસ્તારોમાં આગામી 7 દિવસ કયા વિસ્તારોને ચેતવીને રહેવાનું છે? ખાસ કરીને બેન જે દક્ષિણ ગુજરાત થી લઈને મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક અને કેરળ સુધીના જે
દરિયાઈ પટ્ટાથી, ત્યાં જે ટ્રફ હોય છે એને ઓક્સો ટ્રફ કહેવામાં આવે છે. હવે આ જે ઓક્સો ટ્રફ છે અત્યારે મજબૂત પોઝિશનની અંદર છે, જેને કારણે દક્ષિણ ગુજરાતની અંદર સારા વરસાદો અત્યારે નોંધાઈ રહ્યા છે. એટલે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં જે વરસાદ પડી રહ્યા છે એ ઓક્સો ટ્રફને કારણે છે. એ સાથે જે સૌરાષ્ટ્રની અંદર અત્યારે જે વરસાદ પડી રહ્યા છે અને કચ્છના અમુક ભાગોની અંદર જે વરસાદો પડી રહ્યા છે, આ તમામ વરસાદ છે એ અરબ સાગરની અંદર એક સાયક્લોનિક સર્ક્યુલેશન છે એને કારણે પડી રહ્યા છે. એ સાથે બંગાળની ખાડીનું અત્યારે જે ડિપ્રેશન છે એ ઓરિસ્સાના દરિયાકાંઠે છે, પણ આ ડિપ્રેશનની પહેલા પણ એક લો પ્રેશર બન્યું હતું અને એનો ટ્રફ છે આજથી બે દિવસ પહેલા ગુજરાત સુધી લંબાયો હતો, જેને કારણે પણ મધ્ય ગુજરાત અને બીજા અમુક વિસ્તારોની અંદર હળવા સામાન્ય વરસાદો નોંધાયા હતા. એટલે આ બે ત્રણ સિસ્ટમો છે ને, એમાં ઓક્સો ટ્રફ બંગાળની ખાડીથી જે આવેલું એક ટ્રફ હતો, જે લો પ્રેશર હતું એનો શિયર ઝોન ત્યાં સુધી હતો, અને એક છે સાયક્લોનિક સર્ક્યુલેશન અરબ સાગરમાં. આ ત્રણેય પરિસ્થિતિને કારણે આ વરસાદો છે એ આપણે નોંધાયા છે. અને હવે ઓક્સો ટ્રફ છે હજુ પણ આવનારા દિવસમાં એટલે કે એક અઠવાડિયું સુધી મજબૂત રહેવાનું છે, જેને કારણે દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારોની અંદર હજુ 29 જુલાઈ સુધી કન્ટિન્યુ વરસાદ છે એ ચાલુ રહેશે, એમાં કોઈ વિરામ આવે તેવી શક્યતાઓ નથી. એ સાથે જે 20 તારીખે સાંજેથી મેં આપને વાત કરી કે 20 તારીખે એટલે કે આવતીકાલે મોડી રાત સુધી તો હજુ સૌરાષ્ટ્રના તમામ ભાગોની અંદર વરસાદ પડવાનો છે, એ પછી સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ થોડુંક નબળું પડી અને પશ્ચિમ દિશામાં દૂર ખસી જશે. એ પછી આપણે 21 તારીખથી બંગાળની ખાડીનું જે ડિપ્રેશન આવી રહ્યું છે એની અસર થશે, અને એ ડિપ્રેશનને કારણે પણ રાજ્યના અનેક વિસ્તારોની અંદર 29 જુલાઈ સુધી અલગ અલગ વિસ્તારોમાં વરસાદ પડશે. એટલે 21 તારીખથી જે વરસાદો પડશે એ એક જ દિવસની અંદર તમામ વિસ્તારો આવરી લે એવું નથી થવાનું, પણ 5-10 જિલ્લા રોજ અલગ અલગ વિસ્તારો છે એની અંદર એ વરસાદ પડતો રહેશે, અને 29 તારીખ સુધી રાજ્યના તમામ વિસ્તારોની અંદર વરસાદ પડી જાય અને સારા એવા વરસાદ પડે તેવું એક હાલ અમારું પ્રાથમિક અનુમાન છે. ઓકે, થેન્ક યુ સો મચ પરેશભાઈ, આપ અમારી સાથે જોડાયા. અને અત્યારે ઓલરેડી સૌરાષ્ટ્રના ભાગોમાં અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં અતિભારે વરસાદ પડી જ રહ્યો છે. 29 તારીખ સુધી સાવચેત રહેવાનું છે, કારણ કે બધા જ વિસ્તારોમાં હજુ પણ વરસાદ પડી શકે છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને અમુક શહેરી વિસ્તારોમાં જ્યાં હજુ સારો વરસાદ નથી પડ્યો ત્યાં પણ વરસાદ પડવાની આશા છે. નમસ્કાર.